હેલો ગાઈઝ કેમ છો યુનિસ્ટી ઓફિશિયલમાં હું રાજ તમેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજથી આપણે એક નવા ચેપ્ટર તરફ પ્રસ્થાન કરવાના છીએ જે ખૂબ ઇન્ટરેસ્ટિંગ મજાનું અને જલસા પાડે તેવું ચેપ્ટર છે અને એ ચેપ્ટરનું નામ છે તમારું વિદેશ વેપાર જે નવ નંબરનું ચેપ્ટર છે મજા આવવાની છે ઓકે ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં હું તમને ઘણા ક્વેશ્ચન્સ કરાવડાવીશ જે તમારા માઇન્ડમાં ઊભા થવા જરૂરી છે જો તમારે ચેપ્ટરને ભણવું છે તો તો એ ક્વેશ્ચન જ્યારે ઊભા થશે તો તમને ચેપ્ટર ભણવાની મજા અલગ આવવાની છે તો ફર્સ્ટ વિદેશ વેપાર એટલે શું ઓકે એ સમજવું છે તો એના માટે હું થોડા ઘણા ક્વેશ્ચન્સ તમને કરાવડાવું કે તમે ઘણી વસ્તુ જોઈ હશે કે એ વસ્તુની પાછળ લખ્યું છે કે મેડ ઇન ચાઇના મેડ ઇન કોરિયા મેડ ઇન ઇન્ડોનેશિયા અને મેડ ઇન ઇન્ડિયા ઓકે આ બધું તો વાંચી જશે હવે એનો મતલબ એવો થાય છે કે એ વસ્તુ ફલાણા ફલાણા દેશમાં બનેલી છે ઇન્ડિયામાં લખ્યું છે તો ઇન્ડિયામાં બનેલ છે ચીન લખ્યું તો ચીનમાં બનેલી છે ઓકે તો ક્વેશ્ચન થાય છે કે ચીનમાં બનેલી વસ્તુ ભારતમાં એને વેચાય છે કેવી રીતના મારા મોબાઈલની હું તમને વાત કરું તો મારો મોબાઈલ જે આસુસનો છે ઓકે હવે એ મોબાઈલ જે છે એ એની કંપની મેન કંપની ક્યાં છે ખબર છે એ મેન કંપની તાઇવાનમાં છે તાઇવાનનો કંપનીનો મોબાઈલ છે ભાઈ એ બન્યો તો ઇન્ડોનેશિયા મેં એની પાછળ વાંચ્યું મોબાઈલની તો મેં મેડ ઇન ઇન્ડોનેશિયા લખી દઉં અને મેં એને ખરીદ્યું છે અમદાવાદમાં તો તાઈવાન પછી ઇન્ડોનેશિયા પછી અમદાવાદ તાઇવાનમાં બને કંપની છે ઇન્ડોનેશિયન બને છે મને અહીંયા મળે છે કેવી રીતના પોસિબલ છે આ બધું ક્વેશ્ચન તો થાય જ ને ચીનમાં કોઈ બી વસ્તુ બનેલી છે ક્યાં ચીન છે ક્યાં ભારત છે અને ભારતની અંદર ગુજરાત પાછું ક્યાં છે ઓકે આટલું બધું ડિસ્ટન્સ છે આટલું અંતર છે તો વેપાર કેવી રીતના થાય છે કેવી રીતના પોસિબલ છે તો એ જો સમાજવું છે તો એના માટે આ ચેપ્ટર તમારા માટે બનેલ છે આ ચેપ્ટર ભણો અને બધી જ માહિતી લઈ જાઓ મગજના તાર ખુલી જવાના છે તમારા તો ફર્સ્ટ આપણે જોઈશું કે આંતરિક વેપાર અને વિદેશ વેપાર એટલે શું હવે વર્ડથી જ ખબર પડે છે કે આંતરિક વેપાર એટલે અંદરનો વેપાર જે દેશની હદની અંદર થતો હોય એને આપણે કહીએ છીએ આંતરિક વેપાર ડન જેમ આપણે વાત કરીએ તો કે એક ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં વેચાણ થાય તો એને આંતરિક વેપાર કહેવાય પછી અમદાવાદમાંથી વડોદરા કે સુરતમાં વેચાણ કે ખરીદી થાય તો એને આંતરિક વેપાર કહેવાય અમદાવાદની અંદર એરિયા અને એરિયા વચ્ચે કોઈ શું થાય વેપાર વેપાર થાય તો એને આંતરિક વેપાર કહેવાય મિસ કે ટૂંકમાં દેશની હદની અંદર હોય તો આંતરિક વેપાર અને વિદેશ વેપાર એટલે દેશની હદની બહાર થઈ જાય ભારત અમેરિકા જોડે વેપાર કરે જાપાન જોડે વેપાર કરે ચીન જોડે વેપાર કરે તો એને કહી દઈએ આપણે વિદેશ વેપાર ઓકે અનેક વ્યાખ્યા રહી જાય છે કે સાલું વ્યાપાર એટલે શું થાય પોતે પોતે વ્યાપાર એટલે શું તો એના માટે પણ વ્યાખ્યા આપેલી છે તમારા બુકમાં કે વ્યાપાર એટલે એક એવી વ્યાવસાયિક પ્રવૃત્તિ કે ધંધાકીય પ્રવૃત્તિ જેમાં વસ્તુઓ સેવાઓ મૂડી ટેકનોલોજી ટેકનોલોજીકલ જાણકારી અને માહિતી અને બૌદ્ધિક સંપદા વગેરેની આપ લે થાય છે હવે આ બધી જેટલી વસ્તુ લખી છે એમાંથી કોઈનો પણ શું થતું હોય આપણે થતો હોય તો એને આપણે વેપાર કહીએ છીએ ઓકે નીચે આંતરિક વેપારની વ્યાખ્યા આપેલ છે અને વિદેશ વેપારની વ્યાખ્યા આપેલ છે જે મેં ઓલરેડી તમને જણાવી દીધી તો આ વ્યાખ્યાઓ તમારે ખાસ મોઢે કરવાની છે ઘણીવાર પૂછાતી હોય છે કે વિદેશ વેપાર એટલે શું આંતરિક વેપાર એટલે શું અને વેપાર એટલે શું ઓકે હવે થોડા ઘણા હજુ ક્વેશ્ચન કરાય દો જેથી કરીને જે આપણે નેક્સ્ટ મેઇન ટોપિક છે એ ભણવામાં તમને બહુ મજા પડી જવાની છે તો હવે સમજો કે આપણને બધાની ખબર છે કે ચીનની વસ્તુ ખરીદ જોઈએ નહીં આવું મગજમાં કોણે નાખ્યું છે ગવર્મેન્ટે આપણા જે આજુબાજુનો એરિયા છે એમને આપણા મગજમાં નાખ્યું છે કે ચીનની વસ્તુ ખરીદી જોઈએ નહીં છતાં આપણે ખરીદીએ છીએ ઓકે તો ગવર્મેન્ટે આપણને ના પાડી છે કે આવું બધું કરવાનું નહીં તો ગવર્મેન્ટ જ કેમ સંબંધ કેમ તોડી રીતે નાખતા સંબંધ તૂટે તો વ્યવહાર જ બંધ થઈ જશે વ્યવહાર નહીં આવે દસ રૂપિયા દસ રૂપિયા વ્યવહાર નહીં થાય તો પછી બધું સાફ થઈ જશે કટ થઈ જશે બધું તો ગવર્મેન્ટે એવું કેમ કરતી નથી ઓકે તો એ પણ ક્વેશ્ચન થાય ચાલું કે ગવર્મેન્ટ આપણને કહે છે કે તમે ના ખરીદો પોતે જ કેમ નથી બંધ કરી નાખતી ઓકે એ પણ કરી શકે છે કરતી નથી ક્વેશ્ચન છે બીજો ક્વેશ્ચન કરાવડાવું કે શું ભારત જોડે આવડત નથી કે આવી બધી વસ્તુ ભારત પોતે બનાવે જે ચીનમાં વસ્તુ બને છે ને અહીંયા આવે છે એના કરતાં આપણે ભારત જ એવી વસ્તુ બનાવવા લાગીએ તો આપણે ભારતની વસ્તુ જ ખરીદશું તો કેમ ભારતનું ઉત્પાદન કરતો એ પણ ક્વેશ્ચન છે ચાલો અને બિગ ક્વેશ્ચન કે સાલી આયાત થાય છે જ કેમ આપણે ભારત પોતે બધું વસ્તુ બનાવતો આયાતની ઝંઝટ જ ના રહે ભારત પોતે આપણે યુઝ કરીએ સેટિસફાઈ મળી જાય બહુ સંતોષ થઈ જાય જલસા પડી જાય આપણને તો આયાતો કરવામાં કેમ આવે છે બહુ મોટો ક્વેશ્ચન થઈ ગયો સારો તો હવે આ ક્વેશ્ચન્સના આન્સર મેળવવા છે તો તમારે યુનિક સ્ટડી આ જે લેક્ચર છે પરફેક્ટ જોવું પડે અને જો સમજવું છે તો એના માટેનો ટોપિક છે વિદેશ વેપારના કારણો જે વિદેશ વેપારના કારણો આપણે ભણીશું તો ખબર પડી જશે કે સારું વિદેશ વેપાર થાય છે કેમ ડન તો એમાં ફર્સ્ટ કારણ આપેલ છે કે દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત દેશના જોડે જે ઉત્પાદનના સાધનો છે એમાં તફાવત જોવા મળતો હોય છે અને એના કારણે શું થાય છે વિદેશ વેપાર થાય છે તો હું જણાવી દઉં તમને કે ઉત્પાદનના સાધનો ટોટલ ચાર હોય છે કયા કયા તો કે જમીન મૂડી શ્રમ અને નિયોજક ઓકે આ આપણે અગિયારમાં ભણી ગયા છીએ ઓલરેડી હવે ઉત્પાદનના સાધનો મતલબ શું થાય છે કે આ જે ચાર જે છે એ બેઝિક છે અને એના વગર ઉત્પાદન કોઈ પણ વસ્તુ થઈ શકે નહીં હવે સમજી લો કોઈ કોઈક વસ્તુ બનાવી છે જમીન જ નથી તે વસ્તુ બનશે કે હવામાં બનશે પોસિબલ નથી તો જમીન જોવાની છે મૂડી એટલે પૈસા જોઈશે કોઈ બી વસ્તુ બનાવી છે શ્રમ એટલે કે માણસ જોઈશે વસ્તુ બનાવવા માટે નિયોજક એટલે આપણે એક પ્રકારનું જોઈ શકીએ કંપનીનો માલિક જે કંપનીને હેન્ડલ કરતો હોય એવો તો જોઈશે જ ને કોઈ ઓટોમેટિક કંપની બની જશે ને વસ્તુ બનશે ના કોઈ હોવો જોઈએ હોદ્દેદારી આમ કંપની ચલાવતો હોય પોતે તો આ ચાર મેન છે એના વગર વસ્તુનું ઉત્પાદન થાય નહીં આથી કરીને એને કહેવામાં આવે છે ઉત્પાદનના સાધનો હવે આ સાધનોમાં તફાવત જોવા મળે છે ઘણીવાર આપણે ઘરવાળા જે આપણા છે એમના જોડેથી સાંભળ્યું છે કે પાંચે આંગળીઓ સેમ હોતી નથી એક ઊંચી હોય તો એક નીચી હોય અને એક આપણો અંગૂઠો છે મીન્સ કે પાંચે આંગળીઓ અલગ અલગ હોતી નથી મીન્સ કે ભગવાને એક એક જણાને એક વસ્તુમાં આગળ વધાર્યો છે તો બીજા બીજાને બીજી વસ્તુમાં આગળ વધાર્યો છે એ જ રીતે અહીંયા દેશની વાત કરવામાં આવે તો દેશને એક એક દેશને કોઈ એક કામમાં વધારે સફળતા આપી છે કે ચપળતા આપી છે બીજા દેશને તો હવે છે વળી બધી જાતના ઉત્પાદન માટે જરૂરી બધા પ્રકારના સંસાધનો અને કૌશલ્ય દરેક દેશ પાસે હોતા નથી આ આપણો મેઇન ટોપિક અહીંથી ખબર પડે છે કે આપણે કોઈ પણ વસ્તુ ઉત્પન્ન કરવી છે તો એના માટે જે ઉત્પાદનના સાધનો તો જોઈશે જ ને જેનાથી વસ્તુ બનશે તો એ ભગવાને બધાને સેમ વસ્તુ આપી નથી હવે કોઈ બી વસ્તુ બનાવે છે તો એના માટે એક પ્રકારનું ઉત્પાદનના સાધન જોશે અને નહીં હોય એ બધા તો મારું વસ્તુ બનશે નહીં ઓકે તો આ મેન એક રીઝન થઈ ગયું કે જો મારી જોડે એ બધા સાધનો જ નહીં હોય તો વસ્તુનું ઉત્પાદન થશે નહીં અને પરાય મારે શું કરવું પડશે વિદેશમાંથી મંગાવવું પડશે આથી કરીને આયાત થાય ખબર પડી તેથી દુનિયાના દેશો પોતાની પાસેના સંસાધનો દ્વારા ટેકનોલોજીનો વેપાર કરી પોતાની જરૂરિયાતોને પૂરી કરે છે આથી શું થશે કે હું ઇન્ડિયાવાળો છું સમથિંગ ઇન્ડિયન છું મારી કંપની છે અને હું કંઈ વસ્તુ બનાવવા માગું છું પણ એ બનતી નથી કારણ કે ઉત્પાદનના સાધનો મારી જોડે છે નહીં એ તો વિદેશમાં ભગવાને મૂક્યા છે માર જોડે છે નહીં તો હું શું કરીશ કે એ વસ્તુને આયાત કરીશ ઓકે ઇન્ડિયા શું કરશે એ વસ્તુને આયાત કરશે જ્યારે ઇન્ડિયા જોડે કોઈ પણ વસ્તુમાં શું છે જે વસ્તુ ખૂબ સારી રીતે બનાવે છે આપણે ખેતીની વાત કરી નાખીએ તો ખેતીમાં આપણું ભારત બહુ આગળ છે તો ભારત શું કરશે ખેતીની નિકાસ કરશે

વિદેશ વેપાર થાય છે કોના કારણે ઉત્પાદનના સાધનોમાં તફાવત છે જો ભગવાને બધું જ પરફેક્ટલી બધા દેશને આપી દીધું હોત પછી કોઈ દેશને બીજા દેશની કોઈ જરૂર પડે ઓકે આથી કરીને ભગવાને માઇન્ડ વાપર્યું છે અને એમને શું કરી નાખ્યું બધાને આગું પાછું આપી દીધું આંગળી ઊંચી ઊંચી બનાવી કાઢી આથી કરીને વિદેશ વેપાર કરવો પડે હવે સેકન્ડ જે છે ઉત્પાદન ખર્ચ જેના કારણે શું કરવામાં આવે છે વિદેશ વેપાર થાય છે તો આને સમજવું છે તો આપણે જસ્ટ એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે ભારત છે ભારત એક મોબાઈલનું ઉત્પાદન કરવા માંગે છે તો એ ઉત્પાદન કરવા જાય તો ત્યારે એને ઉત્પાદન ખર્ચ મીન્સ કે વસ્તુ બનાવવા માટેનો ખર્ચ કેટલો થાય છે દસ હજાર રૂપિયા થાય છે મોબાઈલ પાછળનો ખર્ચ કેટલો થાય છે દસ હજાર રૂપિયા અને એ જ મોબાઈલ જે વિદેશથી મંગાવવામાં આવે વિદેશમાં બનેલો છે અહીંયા લાવવામાં આવે તો એ મોબાઈલ આઠ હજાર રૂપિયામાં પડે છે તો સીધી વાત છે કે મો ભારત મોબાઈલ બનાવશે કે વિદેશમાંથી મંગાવશે સીધી વાત છે કે મંગાવશે કારણ કે સસ્તું પડે છે તો આના કારણે વિદેશ વેપાર થયો તમે જોયું પોતે જ જોયું કે ભારત શું કરશે મંગાવશે શું કામ પછી ઘરના પૈસા બગાડવા તો આ તો થઈ ગયું એક એક્ઝામ્પલ હવે જોઈએ કે અંદર શું લખેલ છે બરાબર ને કે ઉત્પાદનના સાધનો અને સંસાધનોના અભાવે જુદા જુદા દેશો ઉત્પાદનનો ખર્ચ પણ જુદો જુદો હોય છે હવે જેવા અલગ અલગ સાધનો મેં તમને આગળના ટોપિકમાં સમજાવ્યું કે ભગવાને અલગ અલગ ઉત્પાદનના સાધનો અલગ અલગ દેશને આપેલા છે આથી કરીને શું થતું હોય છે કે ઉત્પાદન ખર્ચ પણ અલગ અલગ થતો હોય છે ઓકે અને ઉત્પાદન ખર્ચ ઊંચો હોય ત્યારે એવી વસ્તુઓ અન્ય દેશો પાછળથી આયાત કરી સરળ અને સસ્તી બને છે જે મેં તમને અત્યારે જ કીધું કે ખર્ચો વધુ થતો હોય તે વસ્તુને આયાત કરી લો ઓકે અને જે અહીંયા શું સફળતા હોશિયારી છે એ વસ્તુની નિકાસ કરી દો જેથી કરીને તમને ફાયદો પણ થઈ જશે તો આથી કરીને ઉત્પાદન ખર્ચના કારણે વિદેશ વેપાર થતો હોય છે થર્ડ ઇઝ ટેકનોલોજીકલ પ્રગતિ ટેકનોલોજીકલ પ્રગતિને કારણે વિદેશ વેપાર થાય છે કેમ આપણે જોવાનું છે કે જુદા જુદા દેશો જુદી જુદી ટેકનોલોજીમાં આવડત ધરાવે છે હવે આપણે થોડા ઘણા એક્ઝામ્પલ્સ લઈ લઈએ મજા આવ્યા કે સમથિંગ અમેરિકા જે છે એ ખુરશી બનાવવામાં વસ્યા છે એવી સાલી ખુરશી બનાવે ને ખતરનાક એક સ્વીત દબાવને તો ખાટલા બની જાય એક સ્વીટ બનાવો તો અંદરથી હાથ નીકળે ને મસાજ કરવા માંડે એક સ્વીટ દબાવો તો અંદરથી પંખો નીકળીને નવા નાખવા માંડે આવી ખુરશી બનાવે જે કોઈ વિચારી ના હોય અને બીજો એક દેશ છે આપણો ભારત જે ખેતીમાં બહુ આગળ છે એવી એવી વસ્તુ બનાવે છે ખાવામાં એ સાલો કોઈ દેશે વિચાર્યું પણ ના હોય એટલો બધો આગળ છે ખેતીમાં તો બંનેની ટેકનોલોજીમાં અલગ અલગ પ્રગતિ છે અમેરિકા એની ટેકનોલોજીમાં આગળ છે ભારત એની ટેકનોલોજીમાં આગળ છે આથી દરેક દેશ ઉત્પાદનમાં એક સરખી કાર્યક્ષમતા ધરાવતો નથી કારણ કે ટેકનોલોજીમાં અલગ અલગ આવડત છે તો પછી ઉત્પાદનની ક્ષમતા પણ અલગ અલગ હશે ઓકે અમેરિકાની પોતાની ઉત્પાદન શક્તિ અલગ હશે આપણી ભારતની પોતાની ઉત્પાદન શક્તિ અલગ હશે પરિણામે આવા દેશો વચ્ચે વસ્તુઓનો અને સેવાઓનો વેપાર થાય છે હવે કહેવા શું માંગે છે કે ભારત ખેતીમાં અને અમેરિકા શેમાં આપણે કીધું હતું કે ખુરશીમાં હવે ભારત ખુરશી તો એ પરફેક્ટલી એવું બનાવવાનું નથી કારણ કે ભારત જોડે તો એવી ટેકનોલોજી છે જ નહીં તો એને શું કરવું પડશે અમેરિકાની ખુરશી મંગાવવી પડશે સાલી ભારતના લોકો કહે છે હવે કે હવે તો આમાં ખુરશી એવી જોઈએ કે આમ સિદ્ધભાઈ તો બધા હાથ બહાર આવી જાય ને આમ મસાજ વસાદ કરના કેવા એવી જ ખુરશીઓ જોઈએ તો ભારતને પછી ના છૂટકે શું કરવું પડશે એ અમેરિકામાંથી આયાત કરવી પડશે અને સામે અમેરિકાવાળો દેશ છે જેના જોડે ખાવાની વાનગીઓ બરાબર છે નહીં એ બધું સલાડ બલાડ બધું બાગા જેવું જ ખાય છે એમને સમથિંગ ઓકે એક્ઝામ્પલ છે કોઈને હું આની પહોંચાડવા માગતો નથી તો એવું બધું ખાય છે તો પછી એમને સારું એવું ખવડાવવું હોય તો ભારતનો કોન્ટેક્ટ કરવો પડશે કે ભારતભાઈ અમને આ બધું ખાવું છે અમને આપી દો તો પછી આપણે શું કરવું પડશે નિકાસ કરવી પડશે એની અને સામે ખુરશીની આયાત કરવી પડશે આથી કરીને વિદેશ વેપાર અહીં થાય છે ઓકે યાદ રાખજો મિત્રો આપણે એ જ માણી રહ્યા છીએ કે વિદેશ વેપાર કેમ થાય છે ઓકે અને લાસ્ટ ટોપિક જે છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ હવે શ્રમ વિભાજનનો મિનિંગ તમને સમજાવી દઉં કે શ્રમ વિભાજન એટલે શ્રમનો વિભાજન વિભાજન એટલે ભાગ પાડવા કે જે કામ જે શ્રમિકને આવડે છે એ કામ એને સોંપવું અને બીજા શ્રમિકને જે કામ આવડે છે એને એ કામ સોંપવું જેથી કરીને શું બનશે કંપની એકદમ લાભદાયક બનશે પ્રોફિટમાં જશે અને વિશિષ્ટીકરણ એટલે કોઈક વૈવિધ્યતા લાવી એને વિશિષ્ટીકરણ કહેવાય સમથિંગ કંપની જે કોઈ કંપની છે જે પેન્સિલ્સ બનાવે છે ઓકે તો એ ગોળા પેનને ડેવલપમેન્ટ કરશે ગોળા પેનમાં એ ખાલી આમ સ્વીચ દબાવો તો પેન થઈ જાય આમ સ્વીત દબાવો તો પાછો ગોળો બહાર આવી જાય ઓકે પછી સ્વીચ દવા તો ઓટોમેટિક રબર બહાર આવી જાય આયુર્વેદિક બનાવો તો આને શું કહી ગયું વિશિષ્ટીકરણ એક જ ફિલ્ડમાં વધારે પડતું સારું છે અહીં શ્રમની વાત કરવામાં આવે છે કે દરેક દેશ જોડે શ્રમ અલગ અલગ પ્રકારના હોય જેમ આપણા આપણા ભારતના શ્રમિકોની વાત કરવામાં આવે તો લેબર્સ વધારે જોવા મળે તમને અહીંયા ઓકે લેબર પ્રકારની કામ વધારે કરી શકે મજબૂત માણસ હોય જેથી કરીને શું બધું આમ પરફેક્ટલી કામ કરી શકે જ્યારે અમેરિકાની વાત કરું તો એમને બુદ્ધિશાળીઓ હોય છે એમ એકદમ ઓકે ટેકનોલોજી અને એના બધા વિચારો કરી કરીને એમને એ પ્રમાણેનું કામ કરતા હોય તો આ અલગ અલગ પ્રકાર થઈ ગયો ઓકે અને તેથી દેશો વચ્ચે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ જોવા મળે છે એટલે કે અમુક શ્રમ અમુક પ્રકારની વસ્તુઓ અને સેવાઓમાં વધુ આવડત ધરાવતો હોય તો તે દેશ તેવી વસ્તુઓનું ઉત્પાદન કરી તેમાં ઉત્પાદન વૈવિધ્ય એટલે કે વિશિષ્ટીકરણ કરી તેવી વસ્તુઓની બીજા દેશમાં નિકાસ કરે છે અને જરૂરી વસ્તુઓની આયાત કરે છે હવે કહેવા શું માંગ્યું છે અહીંયા તો એમ કીધું છે કે જે દેશ જે પ્રકારનો શ્રમ ધરાવે છે ઓકે આપણો દેશ કે આમ લેબર્સ બધા ધરાવે છે મજબૂત માણસો ધરાવે છે જેથી અહીંયા બધું કડિયા ને બધું પરફેક્ટલી થાય છે તો આપણે એ પ્રમાણે આગળ જઈએ ઓકે એમાં એટલા બધા આગળ જતા રહીએ તો કે વિદેશને કંઈ પણ બિલ્ડિંગ બિલ્ડિંગ કાંઈ બનાવવી હોય ને તો ભારતનો જ કોન્ટેક કરવો પડે એવું કરી નાખીએ તો શું થશે આપણને ભારતને નિકાસ કરવાની એકદમ ઇઝી પડી રહેશે અને સરળ પણ પડી જશે અને એવી કોઈ વસ્તુ જે છે જે ભારતના શ્રમિકો બનાવી શકતા નથી તો એને શું કરવાનું વિદેશમાંથી આયાત કરો ઓકે સિમ્પલ વાત છે તો આથી કરીને વિદેશ વેપાર થાય છે આથી કરીને ભારતની ગવર્મેન્ટ જે છે એ શું કરતી નથી ચાઈનાને બંધ નથી કરી દેતી કારણ કે જો ચીનમાંથી વસ્તુઓ આવતી બંધ થઈ જશે તો ભારતના લોકોને વસ્તુ પ્રોપરલી મળશે નહીં કારણ કે ચીનની એક પોતાની જ ટેકનોલોજી છે પોતાની જેની વિશિષ્ટીકરણ છે જે શું છે કે એકદમ સસ્તી વસ્તુ અને ક્વોલિટી પણ આમ જોવા જઈએ તો થોડી ઘણી સારી હોય છે ઓકે એ પ્રાઇઝમાં એ ક્વોલિટી તમને કદી મળે જ એ ચીનની ખાસિયત છે ઓકે આથી કરીને ભારતને શું કરવું પડે છે એને આયાત કરવું પડે જ છે અને પાછું ભારત જો એવી કોઈ વસ્તુ બનાવવા જાય તો ભારતને શું થઈ જશે ખર્ચો વધી જાય છે ઉત્પાદન ખર્ચમાં આપણે વાત કરી અને ખર્ચો વધે અને સામો ચાઈના સસ્તામાં આપી રહ્યો છે તો ચાઇના જોડેથી જ આયાત કરો એ પણ એક સારી બાબત છે ઓકે અને અહીં ઘણા બધા ઓર પણ ટોપિક્સ જે છે જે રહેલા છે જેના કારણે ચીન અત્યારે પણ આયાત કરે છે ઓકે ભારતમાં અને આપણું નિકાસ પણ થતો હોય છે તો આ થઈ ગયા વિદેશ વેપાર માટેના કારણો કે સાલું વિદેશ વેપાર થાય છે કે આપણને પરફેક્ટલી ખબર પડી ગઈ હવે આ બધા કારણો છે જેના કારણે જ વિદેશ વેપાર થાય છે ન થાય જ નહીં ઓકે તો આશા કરું છું ખબર પડી ગઈ હશે ખબર પડી ગઈ હોય તો તમને ધનવાદ છે સાલું આટલા લાંબા સમયગાળા સુધી તમે મારો લેક્ચર સાંભળ્યો એ તમે એ વન કહેવાઓ માણસ ઓકે તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ઇન્ટરેસ્ટિંગ મજાના ટોપિક સાથે ત્યાં સુધી તમારે માત્ર કરવાની છે જલસા આવજો બાય બાય અને ખાસ મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે મેં ટેલિગ્રામ ચેનલ અત્યારે ચાલુ કરી છે જેમાં બધી જ પ્રકારની માહિતી આપવામાં આવશે ઓકે તમારા પ્રશ્નો પણ અહીં સોલ્વ કરવામાં આવશે એક્ઝામ તો મેં ખાસ તમારા માટે રાખી છે ઓકે દર બેથી ત્રણ દિવસના અંતરિયાળમાં તમારે એક્ઝામ આવશે ઓકે અલગ અલગ સબ્જેક્ટની હશે એવું નથી કે પાછી ઇકોનોમિક્સની જ હશે ઇંગ્લિશ પણ હશે બી એ પણ હશે ઇકો હશે અલગ અલગ ઘણા સબ્જેક્ટ્સ હશે જેની એક્ઝામ તમારે આપવાની રહેશે અને મજા પણ આવશે તમને જે એક્ઝામ તમારા બોર્ડ માટે ખૂબ જ આઈએમપી થવાની છે આથી કરીને ટેલિગ્રામ ચેનલ જરૂરથી જોઈન કરજો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ફટાફટ ત્યાં જઈને જોઈન કરી નાખો અને જલસા પાડી નાખો